લોકસભા ચૂંટણીનું 6 તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ 1 જૂને 7મા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાશે, એટલે કે પહેલા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત પડી ગયા છે અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી વધુ રેલીઓ કરવા મુદ્દે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો હોવાનો અહેવાલ સામે આવ્યો છે. એપ્રિલ અને મેમાં અસહ્ય ગરમી અને ચૂંટણી ઉત્સવ વચ્ચે વડાપ્રધાને 75 દિવસમાં 206 રેલીઓ, કાર્યક્રમો અને રોડ શો તેમજ લગભગ 80 ઇન્ટરવ્યૂ આપી પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. રોક મેમોરિયલમાં ધ્યાન કર્યા બાદ સ્વામી વિવેકાનંદ જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું હતું એવી માન્યતાઓ છે કે જેમ સારનાથનું ગૌતમ બુદ્ધના જીવનમાં સ્થાન હતું તેવી જ રીતે સ્વામી વિવેકાનંદના જીવનમાં રોક મેમોરિયલનું સ્થાન હતું. સ્વામી વિવેકાનંદ અહીં 3 દિવસ સુધી સાધના કરી હતી. અહીં જ સ્વામી વિવેકાનંદ વિકસિત ભારતનું સપનું જોયું હતું. કહેવાય છે કે અહીં જ વડાપ્રધાન મોદી 30મી મેથી 1 જૂન સુધી ધ્યાન લગાવશે અને સ્વામીજીના વિકસિત ભારતના સપનાને સાકાર કરવાનો સંકલ્પ સિદ્ધ કરશે. જમ્મુના અખનૂરમાં ગુરુવારે બપોરે શ્રદ્ધાળુઓને લઈ જતી એક બસ 150 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 21 લોકોના મોત થયા હતા, જ્યારે 47 લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધી શકે છે. ઘાયલોને જમ્મુની અખનૂર હોસ્પિટલ અને જમ્મુની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં જમ્મુ પૂંછ હાઈવે પર થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે બસમાં ઉત્તરપ્રદેશના હાથરસથી લગભગ 90 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તેઓ હાથરસની શિવખોરી જઈ રહ્યા હતા. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. અકસ્માતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 2 દિવસ દરમિયાન કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગરમાં આંધી અને વંટોળની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે પવન ફૂંકાશે, એને કારણે રાત્રિ દરમિયાન ગરમીનો પ્રકોપ ઓછો વર્તાશે. આ વર્ષે ભારતમાં સારું ચોમાસું છે તથા કેરળ માટે 1 જૂન ચોમાસાની નિર્ધારિત તારીખ છે, પરંતુ આ વર્ષે તેનાથી 2 દિવસ પહેલા ભારતમાં દસ્તક દીધી છે. જો ફોરકાસ્ટ દિયા ગયા ગુજરાતી સ્ટેટ કે લીએ ડ્રાય વેધર પ્રિવેલ કરેગા ઓર મેક્સિમમ ટેમ્પરેચર નો લાસ્ટ ચેન્જ મેં રહેગા આને વાલે 5 દિનો કે લીએ. ઓર વાર્ની કી બાત કરેંગે તો કચ્છ, પાટન, બનાસકાંઠા ઓર સુરેન્દ્રનગર કે લીએ જસ્ટ સ્ટોર્મ કી વાર્નિંગ દી ગઈ હૈ આને વાલે 3 દિનો કે લીએ, યાની આજ કલ ઓર પરસો કે લીએ. ઓર સ્ટ્રોંગ સરફેસ વિન્ડ પ્રિવેલ કરેગી પૂરે ગુજરાત રિજન ઓર સાથ મેં સૌરાષ્ટ્ર કચ્છ રિજન મેં, ઓર જિસકી સ્પીડ હોગી 25 થી 30 કિલોમીટર પર આવર. ઓર મેક્સિમમ ટેમ્પરેચર રિયલાઇઝ કી બાત કરેંગે તો અહેમદાબાદ ઓર ગાંધીનગર કે મેક્સિમમ ટેમ્પરેચર તો અહેમદાબાદ કા 42.8 ઓર ગાંધીનગર કા 42.5 મેક્સિમમ ટેમ્પરેચર રિયલાઇઝ હુઆ. ઓર જો મેક્સિમમ ટેમ્પરેચર ફોરકાસ્ટ કી બાત કરેંગે અહેમદાબાદ ઓર ગાંધીનગર કે લીએ 43 ડિગ્રી સેલ્સિયસ કા મેક્સિમમ ટેમ્પરેચર કા ફોરકાસ્ટ અહેમદાબાદ ઓર ગાંધીનગર દોનો જગહ કે લીએ દિયા ગયા હૈ. હરિયાણા ફરીદાબાદના સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 2 કરોડ 7 લાખની છેતરપિંડી કેસમાં રિમાન્ડ પર રહેલા વિસનગરપાલિકાના ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોરને હરિયાણા પોલીસ બુધવારે વિસનગર લઈ આવી હતી, જ્યાં તેમના મકાનના ધાબે તપાસ કરી હતી. તે દરમિયાન વિષ્ણુજી ભાગવા જતા ધાબેથી નીચે પટકાતા માથાના ભાગે ઈજા થતા સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેન્ડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ બંને જણાએ અરજી પરત ખેંચવા ફરિયાદ વિરુદ્ધ થયેલ 3 અરજીઓના નિકાલ માટે અને ફરિયાદીને હેરાન નહીં કરવા માટે ₹10 લાખની માંગણી કરી હતી. સામે ₹4 લાખની લાંચ સ્વીકારીને શંકા જતા ગાડી લઈને નાસી ગયા હતા. એસીબી ગાડી લઈને પીછો કરીને ઈડરના શેરપુર પાસે ખેતરમાંથી કાર મળી આવી હતી, જે એસીબી પોલીસ કાર કબજે લઈને આગળની કાર્ય હાથ ધરી છે. વડોદરામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાણીના પ્રશ્નને લઈને વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે, જેમાં તુલસીવાડી વિસ્તારના રહીશો પણ અનેક વખત પાલિકા કચેરીએ મોરચો લઈને આવ્યા હતા. આ દરમિયાન આજે પાલિકાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ખ્વાજાનગરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર પાણી ખેંચવા માટે લગાવેલી 59 ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરી હતી.
વડોદરામાં 27 માર્ચ સુધી આગ બુજાવી શકાય એવા એરાવતનો વડોદરા ફાયર બ્રિગેડમાં સમાવેશ કરાવાયો છે. 25 કરોડની કિંમતના એરાવતને ઓપરેટિંગ કરવા માટે ફિનલેન્ડની ટીમ વડોદરાના અધિકારીઓ અને લશ્કરોને તાલીમ આપવા માટે વડોદરા આવી પહોંચી છે. આ ટીમ દ્વારા ફાયરના કર્મચારીઓને તાલીમ આપવાની શરૂઆત કરી છે. અત્રે નોંધનીય છે કે વડોદરામાં હાલ 14 માળ સુધીની બિલ્ડિંગો બની રહી છે અને છાણી રોડ ઉપર 22 માળની બિલ્ડિંગ નિર્માણાધીન છે. અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર બુધવારના રોજ વિચિત્ર ઘટના સામે આવી હતી, જ્યાં વડોદરાથી સુરત તરફ એક ટેમ્પો કપડાનો જથ્થો ભરી જઈ રહ્યો હતો. તે દરમિયાન નિલેશ ચોકડી પાસે ટેમ્પા પર બાંધેલા કવર અને દોરડું છૂટી જતાં ચાલુ ટેમ્પોમાંથી કપડાં રોડ પર પડવાની શરૂઆત થઈ હતી, જે 200 મીટર સુધી પડતા રહ્યા હતા. જે અંગે ટેમ્પો ચાલકને અંતે જાણ થતાં નિલેશ ચોકડી નજીક ગાડી થંભાવી હતી અને માર્ગ પર પડેલા કપડાં ઉઠાવ્યા હતા. સુરતના અડાજણ વિસ્તારમાં એલપી સવાણી રોડ પર કેટલાક ઇસમો ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી વેચાણ કરતા હોવાની માહિતી પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન એલપી સવાણી રોડ પર એક દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું. વાસણની દુકાનમાં બાટલાનો જથ્થો મૂકવામાં આવ્યો હતો ત્યારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. દેવરામ ચૌધરીની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા એક મહિનાથી આવી રીતે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી વેચાણ કરતો હતો. મૂળ રાજસ્થાનનો અને સુરતના વીર સાવરકર ઉગત ખાતે રહેતો દેવરામ ચૌધરી છેલ્લા એક મહિનાથી આવી રીતે ગેસ રિફિલિંગ કરી વેચાણ કરતો હતો.